બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો આહાર મળતા મુખ્ય પાંચ ઘટકોમાં ચરબી કાર્બોદિત અને પ્રોટીન બૃહદ માત્રાના પોષક ઘટકો છે જ્યારે વિટામિનો અને ક્ષારો એ સૂક્ષ્મ માત્રાના પોષક ઘટકો છે વિટામિનો આપણા જીવનમાં સત્વ આપતા અતિ મહત્વના ઘટક તરીકે આહારમાંથી આપણે એમને મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિટામિનનો અર્થ જ થાય છે સાત્વિક સત્વતા તો વિટામિન એ એવા તત્વ છે કે જે આપણા શરીરમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે શરીરના વૃદ્ધિ વિકાસ માટે આવશ્યક છે શરીરમાં ચાલતી ઐચ્છિક અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રણમાં રાખવાનું પણ કામ કરે છે અને કેટલાક વિટામિન એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણને અનેકવિધ રોગોથી બચાવવાનું પણ કામ કરે છે આ વિટામિનો અને ક્ષારો અને પ્રોટીન સાથે સંયોજાય એ શરીરને ખૂબ જ જુદા જુદા શરીરને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં આ વિટામિનો આપણને ખૂબ મદદરૂપ થાય છે ચાલો આ વિટામિનો વિશે આપણે ચર્ચા કરીએ વિટામિનો એ શરીરની સ્વાસ્થ્યની જાળવણી માટે અત્યંત જરૂરી છે એવા કાર્બનિક ઓર્ગેનિક પદાર્થો છે અને ખનિજ દ્રાવો જ્યારે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક પદાર્થો છે વિટામિનનો અર્થ જ થાય છે વિટા એટલે કે જીવન અને જીવન આપનાર તત્વો એટલે આ વિટામિન્સ છે વિટામિનો એવા કાર્બનિક પદાર્થો છે જે મનુષ્ય અને પ્રાણીઓના વૃદ્ધિ વિકાસ કોષોની ક્રિયાશીલતા અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરવા માટે જાળવણી કરવા માટે ઉપયોગી છે મોટાભાગના આ વિટામિનોનું શરીરની અંદર સંશ્લેષણ થતું નથી સિવાય કે ફોલિક એસિડ વિટામિન કે અને વિટામિન ડી આ ત્રણ સિવાયના પોષક વિટામિનો આપણે આહારમાંથી મેળવવા જરૂરી છે આપણે આ બધા પોષક તત્વોમાં વિટામિનો વિશે આપણે વાત કરી એનું વર્ગીકરણ જોઈએ તો વિટામિનો બે પ્રકારના છે દ્રાવ્યતાની દ્રષ્ટિએ ચરબી દ્રાવ્ય વિટામિન એ ડી કે પાણીમાં ઓગળતા વિટામિન એ વિટામિન બી સમૂહ અને વિટામિન સી છે વર્ગીકરણની દ્રષ્ટિએ દ્રાવ્યતાની દ્રષ્ટિએ આપણે આમ જોયું કે વિટામિનોના મુખ્ય બે પ્રકાર વિટામિનોની જરૂરિયાત પ્રમાણે આપણે એના કાર્યોના અનુસંધાનમાં આપણે જોઈએ તો વિટામિન એ ત્વચા આંખની તંદુરસ્તી માટે વિટામિન બી કોમ્પ્લેક્ષ જૈવિક રસાયણો ક્રિયા ક્રિયાઓને સુચારુ રૂપથી ચલાવવા માટે જરૂરી છે ડી શરીરની વૃદ્ધિ માટે ઇ કોષોની ક્રિયાશીલતા માટે સી રોગ પ્રતિકારક શક્તિ માટે ડી હાડકાનો દાંત અને બંધારણ માટે તો શરીરની અંદર આહારમાંથી મળતા વિવિધ પોષક તત્વોમાં રહેલા આ વિટામિનો એ એ બી સીડી અંગ્રેજી આલ્ફાબેટ તરીકે ઓળખાય છે ચરબી દ્રાવ્ય વિટામિનો વિટામિન એ ડી ઈ ઈકેનો સમાવેશ થાય છે વિટામિન એ એ રેટિનોલ અને કેરોટીન સ્વરૂપે આપણને મળે છે એ ચરબી દ્રાવ્ય છે આંતરડામાંથી શરીરમાં એ રેટિનોલ અને કેરોટીન સ્વરૂપે શોષાય છે કેરોટીન એ મુખ્યત્વે વનસ્પતિ જગતમાંથી મળે છે જ્યારે રેટિનોલ એ આપણને પ્રાણી જ ખાદ્યોમાંથી મળે છે વિટામિન એના કાર્યો આંખોની તંદુરસ્તી અને દ્રષ્ટિ માટે આપણને ઝાંખા અને સામાન્ય બંને પ્રકાશમાં એ જોવા માટે સક્ષમ રાખે છે આંખની તંદુરસ્તી ભેજયુક્ત રાખે છે સ્વચ્છ બનાવે છે ચેપથી બચાવે છે ત્વચાનું સ્વાસ્થ્ય પણ વિટામિન એને આધારિત છે ત્વચાને ચેપથી બચાવે છે ત્વચાની સુરક્ષિતતા રાખે છે ઘસારો પડતો અટકાવે છે અને ત્વચાની સુંવાળપ અને સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે દાંત અને હાડકાની વૃદ્ધિ વિકાસ માટે વિટામિન એ જરૂરી છે જ્યારે વિટામિન એની ખામીમાં પ્રજનન થતું નથી પરિણામે સ્ત્રીઓને અને પુરુષોને બંનેને પ્રજનનની દૃષ્ટિએ પણ વિટામિન એ ખૂબ જ જરૂરી છે વિટામિન એ મહત્ત્વનું કામ કરે છે રોગપ્રતિકારક શક્તિ આપવાનું રોગો પર જો શરીર ઉપર કોઈ આગ ચેપનું આક્રમણ થયું હોય અથવા કોઈ ઘા પડ્યો હોય તો તેમાં શરીરને ઝડપથી સ્વસ્થ બનાવવા માટે વિટામિન એ જરૂરી છે વિટામિન એના પ્રાપ્તિ સ્થાનો વનસ્પતિ જગત અને પ્રાણી જગતના છે સારા પ્રાપ્તિ સ્થાનો ખાસ કરીને લીવર કોડ લિવર ઓઇલ ખાસ કરીને યકૃત દહીં ઈંડા ઈંડામાંસમાથલી માખણ દૂધ કેરોટીનના મુખ્ય છે રેડ પામ ઓઇલ લીલા પાંદડાવાળા શાકભાજી પાલક મેથી લીલા પાંદડાવાળા શાક અને ફળો કેળા પાકા ફળો પપૈયા પાકી કેરી વગેરે કેરોટીન ખાસ કરીને દૂધ ઈંડામાં માખણમાં રેટિનોલ હોય છે અને ગાજરમાં ખાસ કરીને કેરોટીન હોય છે તો આ હતા કેર વિટામિન એ પ્રાપ્તિ સ્થાનો વિટામિન એની ઓળખથી રતાંધળા ભણું થાય છે કારણ કે આંખોની તંદુરસ્તી સાથે સંકળાયેલું છે ઝાંખા પ્રકાશમાં દેખાતું નથી તેને રતાંધળા પડું કહે છે પાપણો સુકાઈ જાય આંખો નિશ્ચિત થાય છે અને પરિસ્થિતિ જો સુધરે નહીં વિટામિન એ સમયસર ના લઈએ તો આંખો પોછી પડે ચેપ લાગે ને કાયમી અંધત્વ આવે છે વિટામિન એ થી કાનની ખામીથી ખાસ કરીને બાળકોમાં નાના બાળકોમાં ઝરફ થેલમિયા નામનો રોગ થાય છે અને પ્રોટીન એનર્જી માલ માલન્યુટ્રીશનથી મેળવતા બાળકો આ સાથે વિટામિન એની ઉણપ હોય તો તેને નેત્રશ્લેષ્મ કલા એટલે આંખના કંજ કંજક્ટિવા કોર્નિયા વગેરે સુકા થઈ જાય છે જેને ઝરફ થેલમિયા કહે છે ફિનોરેડમાં મેડક્ચર કારણ કે ત્વચા સાથે સંકળાયેલું છે ત્વચા સૂકી બને છે કરચલી બને છે ભીંગડા થાય છે દર્દીના દાંતના હાડકા અને વાળનું બંધારણ નબળું પડે છે વૃદ્ધિ વિકાસ અટકી જાય છે વિટામિન એના આ ખામીથી થતી અસરો છે અંધાપાથી બચવા સારવારમાં સમૃદ્ધ વિટામિન એમાં ખાસ કરીને પ્રાણી જ ખાદ્યો આપો અને વનસ્પતિ જ ખાદ્યો પણ આપો આપણા આરોગ્ય કેન્દ્રોમાં આ વિટામિન એના ડોઝ મફત અપાય છે તેનો લાભ લો અને બાળકોને દર મહિને વિટામિન એનું સાંદ્ર સ્વરૂપ આપો વિટામિન ડી એ સન્શાયન વિટામિન તરીકે ઓળખાય છે કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ત્વચાની અંદર રહેલા કોલેસ્ટ્રોલમાંથી તેનું સંશ્લોષણ થાય છે વિટામિન ડી કોલિકોલ્સ મૂળ સ્વરૂપે સીધું કાર્ય નથી કરતું પણ એ વિટામિન ડીમાં એ રૂપાંતરિત થાય છે અને પછી શરીરની અંદર વિટામિન ડી સ્વરૂપે કાર્ય કરે છે ખાસ કરીને હાડકાં અને દાંતના બંધારણમાં ઉપયોગી છે બીજું મહત્ત્વનું કામ છે કેલ્શિયમનું અવશોષણ કરે છે નાના અંતળામાંથી થતાં કેલ્શિયમ ફસફરસ જેવા ખરી ક્ષારોમાં મહત્વનું છે હાડકાના બંધારણ માટે જરૂરી છે દાંતના બંધારણ અને મજબૂતા માટે જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ સૂર્યપ્રકાશ એ એનો ઉત્તમ અને મફત સ્ત્રોત છે ઉપરાંત દૂધ દૂધની બનાવટો કોડલીવર ઓઇલ વગેરે તેના મહત્વના પ્રાપ્તિ સ્થાનો છે વિટામિન ડી આપણને અનેકવિધ બીજા ખાદ્યોમાંથી પણ મળી રહે છે અને એની ઉણપ થાય તો ખાસ કરીને નાના બાળક જે નાની છોકરીઓ હોય એની ઉણપ હોય તો તેને હાડકાનું બંધારણ થતું નથી ખાસ કરીને છોકરીઓને પ્રસૂતિ સમયે પુખ્ત ઉંમરે પહોંચતા તેને તકલીફ પડે છે નાના બાળકોને દાંત મોડાવે વાકા આવે છાતી કબૂતરની જેમ ઉપસી આવે મોટી ઉંમરની સ્ત્રીમાં ઓસ્ટ્રીઓ મલેશિયા જેવા રોગ થાય છે સ્ત્રીઓમાં પેઢુના પેડુના હાડકાં નબળા પડી જાય છે દુખાવો સહન નથી કરી શકતા ખૂબ દુખાવો થાય છે ખાસ કરીને પ્રસૂતિ વખતે તકલીફ થાય છે વિટામિન ડીની ઉણપથી સુકતાન નામનો રોગ થાય છે અને દાંત પોચા પડે નબળા પડે બાળક ચીડિયું બને હાડકું ઘૂંટણની નીચેનું પગનું હાડકું ધનુષ્યની જેમ વળી જાય છે બંને ઘૂંટણ અથડાય છે સૂર્યપ્રકાશ પેઢો લીલા પંદરવાળા શાકભાજી કોર્લિવર ઓઇલ સમાવેશ કરો દૂધ દૂધની બનાવટો છૂટતી વાપરો હાડકા અને દાંતની જ તંદુરસ્તી જાળવો આમાં આ એની સારવાર છે વિટામિન ઈ ટોકોફોરોલ વિટામિન ઈ અને ગ્રીક ભાષાનો શબ્દ ટોકોફોરોલ છે અર્થ થાય છે બાળકને જન્મ આપો ગર્ભની વૃદ્ધિ સાથે આ ખૂબ જ સંકળાયેલું છે મહત્વનું છે એન્ટીઓક્સિડન્ટ તરીકે તે મહત્વના કાર્ય કરે છે એટલે વિટામિન ઈ નાનું નાનું તીખું મરચું જેવું કામ કરે છે જે ન હોય તો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે રક્ત કળામાં રહેલા હિમોગ્લોબિનની રચના માટે કોષોની અખંડતા એન્ટીઓક્સિડન્ટ તરીકે ગર્ભની યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે તેલને ખોરું થતું અટકાવવા જનેન્દ્રિયોના વિકાસ માટે સ્નાયુઓના વિકાસ માટે જરૂરી છે ખાસ કરીને ધાન્યના ઘઉં મકાઈના બીજા અંકુર તેલમાં તે સારું મળે છે વનસ્પતિ તેલોમાંથી તે મળી રહે છે અને શાકફળોમાંથી થોડા પ્રમાણમાં હોય છે વિટામિન એના પ્રાપ્તિ સ્થાનો તમને અહીંયા જોવા મળે છે ઘણા બધા ખાદ્યોમાંથી ખાસ કરીને અંકુરિત એમાંથી અંકુર એના તેલમાંથી તેલીબિયામાંથી મળી રહે છે એની ઓળખથી જનનેન્દ્રિયને લગતી સમસ્યા વંધ્યત્વ કસુવાળ અને મૃત ગર્ભ જેવી તકલીફ પડે છે રક્તગણો તૂટી જાય તેના એનિમિયા સ્નાયુનો વિકાસ સુયોગ્ય રીતે ન થવો વિટામિન એનો શરીરમાં ઉપયોગ ન થવો વગેરે સમસ્યાઓ જોવામાં આવે છે વિટામિન કે એન્ટી હેમરેજિક વિટામિન તરીકે જાણીતું છે ચરબી દ્રાવ્ય છે સંશ્લેષણ શરીરની અંદર જ થાય છે એટલે આંતરડામાં થાય છે એટલે એન્ટી એમરેજિક વિટામિન તરીકે ખાસ કરીને લોહીનું જામી જવાના ગુણ ઉપરથી તેનું આ નામ પડ્યું છે તમે ક્યારેક જોયું હશે કે તમને વાગ્યું હોય કે કોઈને વાગ્યું હોય ને લોહી નીકળ્યું હોય તો ઉપર સમય જતાં તરત જ ધીમે ધીમે એક ફાઇબ્રોનોજન એક તત્વ એક જાળી જાળ રચના થાય છે એના માટે આ રચના માટે વિટામિન કે બહુ મહત્ત્વનું છે પ્રોથોમ્બિનની રચના કરે છે પરિણામે લોહી વહી જતું નથી અને ઘામાંથી લોહી વહી જતું અટકાવવાનું એ લોહીને જામી જવાની ક્રિયામાં એ મદદરૂપ થાય છે ઉણપથી અસરથી ખાસ કરીને ઓપરેશન સમય દરમિયાન તકલીફ પડે છે તેના સમૃદ્ધ પ્રાપ્તિ સ્થાનો છે લીલા પંદરળા શાકભાજી રચકો અને મૂળાના પાન સારા પ્રાપ્તિ સ્થાનો છે સોયાબીન ફ્લાવર ઘઉંનું થૂલું ઘઉંના જર્મ વગેરે ઉણપની અસરે તો કે કેનું સંશ્લેષણ આંતરડામાં થાય એટલે સામાન્ય રીતે એની ઉણપ નથી જોવા મળતી પણ ખાસ કરીને અધૂરા માસે જો બાળકો જન્મ હોય તો અથવા જન્મ સમયે રક્તસ્રાવ થયો હોય તો એ જોવા મળે છે સગર્ભા સ્ત્રીને વિટામિન ઈ અને વિટામિન કેમાં સમૃદ્ધ ખાદ્યો ખાસ કરીને આપવા જોઈએ કારણ કે જેથી કરીને પ્રસૂતિ સમયે એને કોઈ મુશ્કેલી ના પડે રક્તસ્રાવ થાય તો એ મુશ્કેલી ના પડે અને પ્રસૂતિ યોગ્ય રીતે થાય ઓપરેશન સમયે પણ વિટામિન કે વિટામિન ઈ એ દર્દીના આહાર શરીરમાં કેટલી માત્રામાં છે તે ખાસ કરીને ડોક્ટર ચકાસતા મિત્રો પાણી દ્રાવ્ય આ હતી ચરબી દ્રાવ્ય વિટામિનો ઈ કે પાણી દ્રવ્ય મુખ્ય બે વિટામિનો છે જેને વોટર સોલ્યુબલ વિટામિન્સ કહે છે બી જૂથ અને વિટામિન સી ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે બી અને સી પાણી દ્રવ્ય હોવાથી જ્યારે તમે એની રસોઈ કરતા હો ત્યારે એમાં રાંધેલું પાણી ફેંકી દેવામાં આવે અથવા કેટલાક તે ગરમીથી પણ નાશ પામે છે એટલે બી અને સી સારી માત્રામાં લેવા માટે રસોઈ દરમિયાન પણ તેની ખાસ કાળજી લેવાવી જોઈએ રાંધતી વખતે આહાર ઢાંકીને રાખવો જરૂર જેટલા પાણીમાં રાંધવો તો પાણી ત્રવ્યા વિટામિનો પૂરતી માત્રામાં મળી શકે છે સામાન્ય રીતે ખોરાકમાં રિબોફ્લેવિન નાયાસીન જેવા વિટામિનો જો યોગ્ય પ્રમાણ ના રિબોફ્લેવિન અને નાયાસીન આ નું પ્રમાણ જાળવવામાં આવે તો બી સમૂહના મોટા ભાગના વિટામિનો એ એમાંથી જ આપણને આપણા શરીરની અંદર બનીને મળી રહે છે વિદ્યાર્થી મિત્રો પાણી દ્રવ્ય વિટામિનોમાં મુખ્ય બે નામ આપણે જોયા બી સમૂહ અને વિટામિન સી વિટામિન બી કોમ્પ્લેક્સના મુખ્ય નામો છે થાયામિન રિબોફ્લેવિન નાયાસિન પેરિડોક્સિન ફોલિક એસિડ સાયનોકોબાલ એમિન પેન પેન્ટોથેનિક એસિડ બાયોટિન કોલિન વગેરે એ બીજું સમાવેશ છે અહીંયા મુખ્ય વિટામિનોની વાત કરીશું ખાસ કરીને બી વન થાયામિન જેને આપણે કહીએ છીએ ધાન્ય કઠોળના ઉપરના પડમાં છે વૃદ્ધિ વિકાસ ચેતાઓના સ્વાસ્થ્ય માટે ઉર્મી વહન માટે જરૂરી છે અને કાર્બોહાઈડ્રેટમાંથી શક્તિ મેળવવા માટે જરૂરી છે સઉત્સેજક તરીકે કામ કરે છે ફણગાવેલા અનાજ કઠોળ અને જાડા લોટમાં ઉપરથી મળે છે સુકી ઇસ્ટ ઘઉંના જળ થોડું ફાળવવામાંથી જરૂરી છે વિટામિન તેની ઉણપથી ખાસ કરીને આ પાચનતંત્ર તંત્ર સંબંધિત રોગો થાય છે અને બેરીબેરી નામનો રોગ થાય છે તમે જોઈ શકો છો કે બેરીબેરીના રોગમાં કેવા લક્ષણો દેખાય છે સુકો બેરીબેરી અને ડ્રાય બેરીબેરી જાડા જાડા પગ ડ્રાયબેરી બીનો બેરીબેરી અને પાતળા પગ દેખાય છે સુકો બેરીબેરીના લક્ષણો છે રીબો એ રાઇબોફ્લેવિંગ એ પ્રોટીન કાર્બોધિતના ચયા પચયામાં ચામડીને આંખોની તંદુરસ્તી બાળકોના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે ચરબી વગરનો આખા દૂધનો પાવડર ઈંડાનો પાવડર યકરું વગેરેમાંથી સારા માત્રામાં મળી રહે છે ખાસ કરીને બાળકોને હિસ્ટવાળા ખાદ્યોનો સમાવેશ દૈનિક આહારમાં કરો અને દાળ કઠોળથી દાળોનો ઉપયોગ કરો હોઠ અને જીભ તમે જુઓ છો લાલ કલરની થાય છે હોઠના ખૂણા ફાટી જાય છે ટ્રિપ્ટોફેન ન્યાસીન એમિનોસિડનું પૂર્વ સ્વરૂપ ટ્રિપ્ટોફેનમાંથી એ ન્યાસીન બને છે અને બંને સ્વરૂપે તે શરીરમાં કામ કરે છે ત્વચા જ્ઞાનતંતુ ચેતાતંતુ સાથે અને કાર્બોદિત પ્રોટીન ચયા પછી એના જ સહ ચેતક તરીકે ખૂબ મહત્ત્વનું કામ કરે છે તેના પ્રાપ્તિ સ્થાનો ખાસ કરીને છે સૂકી ઈસ્ટ યકૃત મગફળી અને એનું માખણ વગેરેમાંથી અને અનાજના ઉપરના પડોમાંથી સારા માત્રામાં મળી રહે છે નિયાસીન ખાસ કરીને એની ઉણપથી પેલેગ્રા નામનો રોગ થાય છે અને તેની આંતરડા ચામડી અને જ્ઞાનતંતુ પર વિપરીત અસર છે થ્રી તરીકે ઓળખાતા ડર્મેન્ડાઈટીસ ગ્લોસાઇટીસ ડાયેરિયા ડિમેન્શિયા અને ડેથ એ એના મુખ્ય લક્ષણો છે પેરિડોક્સિનનું મુખ્ય કામ છે એ બી વન અને બી ટુ અને નાયાસીનની શક્તિના નિર્માણમાં મહત્ત્વનું છે અને ટ્રિપ્ટોફેનનું નાયાસીનમાં રૂપાંતર કરવા ચરબીના ચયા પછી સાથે સંકળાયેલું છે ઘઉંના જમ યકૃત કીષ્ના સુકોમયો તેલીબિયા ફળગાવેલા અનાજ કઠોળમાંથી મળી રહે છે એના સારા અને માંસ માછલીમાંથી પણ મળી રહે છે રોગ ગ્લોસાઇટિસ નાના બાળકોમાં જ્ઞાનતંતુનો યોગ્ય વિકાસ ન અને આંચકી જેવી ખાસ કરીને વિપરીત અસરો તેની ઉણપથી જોવા મળે છે બી સિક્સ ફોલિક એસિડ ફોલિક એસિડનું શોષણ ફળ બી સિક્સની જેમ જ નાનાંતથી થાય છે સ્વસેક તરીકે કામ કરે છે રક્તકણો પરિપક્વતા માટે બહુ મહત્ત્વનો ભાગ વચ્ચે એની ઉણપથી એનિમિયા રોગ થાય છે અને કોષ વિભાજન માટે જરૂરી છે એના પ્રાપ્તિ સ્થળે સોયાબીન યસ્ટ લીલા પાંદરડા શાકભાજી યકૃત મૂત્રપિંડ છે ઉણપથી આપણે બી ટ્વેલ્વની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય ફિકાશ આવે છે લોહીની કમી રક્તકણની કમી જોવા મળે છે બી ટ્વેલ્વ રક્તકણોની પુખ્તમાતા માટે જરૂરી છે ભૂખ લાગવા માટે જરૂરી છે સૌચ તરીકે જીવજાવી રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી છે આપણું શરીરમાં નથી થતું પણ એ પ્રાણી કે વનસ્પતિ નથી કરી શકતા ફક્ત કેટલાક જીવાણુઓથી તે ઉત્પન્ન થાય છે એટલે ગાય બકરી ઊંટડી જેવા પ્રાણીના દૂધમાંથી ઈંડામાંથી મળી રહે છે તો તેની ઉણપથી હાડકાના પોલાણમાં કાર્યશક્તિ ઘટી જાય છે રક્તકણો પુખ્ત બનતા નથી પર્નિશિયસ એનિમિયા અને જ્ઞાનતંતુઓ પર જણઝણાટી જેવી તકલીફ થાય છે વિટામિન સી મહત્ત્વનો એસ્કોબિક એસિડ એ છે એને એસ્કોબિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે ફ્રેશ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે રોગપ્રતિકારક અને એન્ટી ઓક્સિડન્ટ તરીકે જાણીતું છે ગરમી પ્રકાશમાં ખુલ્લું રહેતા ઓક્સિડાઈઝ થઈ જાય છે આંબળામાંથી સારી માત્રામાંથી મળી રહે છે દાંત પેઢા ત્વચા માટે જરૂરી છે ચિપ સામે રક્ષણ આપે છે નવા રક્તકણની રચનામાં જરૂરી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને મગજના કાર્યો માટે બહુ જરૂરી છે આમળા જામફળ ખાટા ફળો અને લીલા પંદરવાળા શાકભાજી વગેરે તેના સમૃદ્ધ પ્રાપ્તિ સ્થાનો છે તે દૈનિક આહારમાં તેનો સમાવેશ કરવામાં આવે તો વિટામિન સી ખૂબ જ સારું રોગપ્રતિકારક એજન્ટ તરીકે કામ કરે છે ઉણપતી સ્કરવી પુખ્તોમાં અને બાળકોમાં થતાં બાળ સ્કરવીના લક્ષણો દેખાય છે પેઢામાં નબળાઈ આવે છે લોહી નીકળે દાંત ઢીલા થઈ જાય છે વગેરે જેવા લક્ષણો દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો વિટામિનોનો અતિરેક પણ આપણે વિટામિનો લેવા લેવા નામે જે ગોળીઓ ખાઈએ છીએ એના અતિરેકથી પણ નુકસાન પડે છે વિદ્યાર્થી મિત્રો વિટામિનોની આપણે શરીરમાં બહુ જ જરૂર છે વિટામિનો શરીરને વિવિધ કાર્યો કરે છે વૃદ્ધિ વિકાસ સાથે સંકળાયેલું છે ચયા પચાય વગેરે અનેક દેહ ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલું છે અતિરેક વિટામિનોના નામે લેવાતી ગોળીઓ શરીરમાં અતિરેકથી નુકસાન કરે છે માટે સંભાળપૂર્વકનો તેનો ઉપયોગ ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ બને ત્યાં સુધી દૈનિક આહારમાં શુદ્ધ ખાદ્યો દ્વારા જ વિટામિનોનો પ્રાપ્તિ સ્થાન આપણે કરવા જોઈએ જેથી કરીને દૈનિક આહારમાં વિટામિનો ઉપયોગથી આપણું શરીર સ્વસ્થ રહે રોગપ્રતિકારક શક્તિ મળે એન્ટી પ્રાપ્ત થાય અને આપણે સ્વસ્થ નિરોગી જીવન જીવી શકીએ નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી